ಅವಸರ ಆಗ್ಯೋ ರೂಡೋ ಆಗಣಿಯೇ, ಅವಸರ ಆಗ್ಯೋ ರೂಡೋ.
आवे तुझे यारे अज मेरी गलियां, बसाऊं तेरे संग मैं अलग दुनिया। बुलावे तुझे यारे आज मेरी गलियां, बसाऊं तेरे संग मैं अलग दुनिया। ना आए कभी दोनों में जरा भी फासले, बस एक तू हो एक मैं हूँ और कोई ना। है मेरा सब कुछ तेरा तू समझ ले, तू चाहे मेरे हक की जमीन रख ले। तू सांसों पे भी नाम तेरा लिख दे, मैं जीऊं जब जब तेरा दिल धड़के। कुछ भी नहीं असर अब करता, मेरी राहत जिसे मेरी चाहत जिसे मुझे बस यही रह जाना। है तू ही दिल जान है मेरी अब से, मैं जिक्र तेरा ना जाए मेरे लब से। बुलावे तुझे यार आज मेरी गलियां, बसाऊं तेरे संग में अलग दुनिया। जो होवे तू दस मुझे देख हंस ले, तू चाहे मेरे हक की जमीन रख ले। तू सांसों पे भी नाम तेरा लिख दे, मैं जी जब जब तेरा दिल धड़के। जो तेरे संग लागी प्रीत मोहे, रू बार बार तेरा नाम ले। के रब से मांगी यही दुआ, तू हाथों की लकीरें थाम ले। संग तेरे पानियों सा पानियों सा पानियों सा बहता रहूं, तू सुनती रहे मैं कहानियां सी कहता रहूं। कि संग तेरे बादलों सा बादलों सा बादलों सा उड़ता रहूं, तेरे एक इशारे पे तेरी ओर मुड़ता रहूं। हम तारो वर घोड़ो वर घोड़ो वर
मानव लग्न निमित्त अखंड सौभाग्यवती कल्पनाबेन तथा ध्रुव परिवार ने अपेल मोसाळानी यादी तारीख 30/1/2021 कल्पनाबेन मनोज कुमार ध्रुव એમનો છે સાડી કવર 250 રૂપિયા. મનોજ કુમાર અનંતરાય ધ્રુવ એમની વીટી 47 સાલ. યશ્વી મનોજ કુમાર ધ્રુવ એમની લગડી 1 ગ્રામ. હેમિલ મનોજ કુમાર ધ્રુવ એમની લગડી 1 ગ્રામ. દિલીપ કુમાર જંતીલાલ મહેતા સાલ. હિતેશ કુમાર અનંતરાય ધ્રુવ સાલ. હસમુખરાય અનંતરાય ધ્રુવ જીમીભાઈ ને સાલ. હિરેનભાઈ અનંતરાય ધ્રુવ સાલ. હેમંતભાઈ રમેશ ચંદ્ર ધ્રુવ સાલ. હેમાંશુભાઈ જસવંતરાય ધ્રુવ સર. રજનીકાંત મનસુખલાલ ધ્રુવ સર. પ્રવીણચંદ્ર મનસુખલાલ ધ્રુવ સર. માલતીબેન દિલીપકુમાર મહેતા ચાંદીની લગડી 10 ગ્રામ. નૈનાબેન હિતેશભાઈ ધ્રુવ ચાંદીની લગડી 10 ગ્રામ. દીપિકાબેન હસમુખભાઈ ધ્રુવ ચાંદીની લગડી 10 ગ્રામ. શિલ્પાબેન હિરેનભાઈ ધ્રુવ ચાંદીની લગડી 10 ગ્રામ. ગુણવંતીબેન રમેશચંદ્ર ધ્રુવ ચાંદીની લગડી 5 ગ્રામ. નિરંજનાબેન જસવંતરાય ધ્રુવ ચાંદીની લગડી 5 ગ્રામ. મીનાક્ષીબેન રજનીકાંત ધ્રુવ ચાંદીની લગડી 5 ગ્રામ. ચંદ્રિકાબેન પ્રવીણચંદ્ર ધ્રુવ ચાંદીની લગડી 5 ગ્રામ. અને સાથે કુટુંબીઓના રોકડા આવેલા છે એના રૂપિયા 8501, તેમજ કુટુંબ રામણના કવર 500 રૂપિયા. વર અને કન્યાના મામાનું ઘર મહિયર જેટલું જ મહત્વ ધરાવે છે. દીકરીને મામાએ આખી જિંદગી અનેરા લાડ લડાવ્યા હોય છે. લગ્ન પ્રસંગે મામા ખુશ થઈને ભાણેજિયા માટે વિધવિધ ભેટો લઈને આવે છે એને મામેરું કહેવાય છે. મામેરાના અનેક ગીતો છે. છબ છબતી છાબ ધનરા કોણ લઈ આવે એ તો મારો માડી જાયો વીર વાલેરો લાગે. રાણા રાવટિયા મામેરા આજા રે, ચીરે ચુંદડી છોડેલા આજા રે, કિયા કોણ કોણ માંડવે બેસે રે, ત્યાં કઈ કિયા બેન મામેરા. બેનના મામાજી માંડવડે બેસે રે, બેનના માતાજી મામેરા વધાવે રે, ઉત્સવ અનેરો છે. એમાં વહેતા શરણાઈના સુર વધ અને વધુ બેઉના જીવનમાં સદાય રેલાતા રહે એવી અભ્યર્થના આપણે સૌ કરીએ. બેન્ડ વાજાના ધમધમાટ સાથે રૂડા રૂપાળા વરરાજાને લઈને અવનવી જાન આવી પહોંચી અમરબંદી ચમરબંદી પાય પલાણીને સાજનને ઉતારા દેવા પડશે. અરે આ શું, જાન તો આવી પહોંચી. હાલો હાલો ઝટ કરો, સ્વાગતની તૈયારી કરો. આવ્યો રે આવ્યો પૂનમનો ચંદ્ર વાસુદેવનો નંદ કૃષ્ણ કનૈયા સરીખો વરરાજો.
આ વરની માને જોઈને તો કન્યાની માને થાય છે કે શું કરું ને શું નહીં. પણ એકી અવાજે ગવાતા ગીતડામાં કન્યાની માનો હરખ માતો નથી. શ્રી કૃષ્ણ સરીખો વરરાજો આવી પહોંચ્યો. અરે જલ્દી કરો, પોખવાની તૈયારી કરો. Come on.
સોએ શણગાર બેલી થઈ
લગ્નના મંગળ પ્રસંગમાં ભાગીદાર વ્યક્તિ અગ્નિ અને અધ્વર્યુની હાજરીમાં આ મંગળવિધિ કરે છે. દેવતાઓના આશીષ ઉતરે છે અને નવવધુના હૈયાના કોડ વરરાજા જીવનમાં પૂરા કરશે તેવી શ્રદ્ધા સાથે મંગળ ફેરા રચાય છે. ગૌર મહારાજના ફરમાન સાથે પહેલા ગાયોના, પછી રૂપાના, સોનાના અને હીરાના યથાશક્તિ દાન દેવાય છે અને છેવટે કાળજાના કટકા જેવી લાડલીના દાન દેવાય છે, કન્યા દાન દેવાય છે અને પહેલું પહેલું મંગળિયું વર્તાય છે. Yeah.
મંગળિયું વરતા રે, બીજું બીજું મંગળિયું વરતા રે, બીજે મંગળ રૂપાના દાન દેવા રે, બીજે મંગળ રૂપાના દાન દેવા રે, માંડવડામાં મંગળ ગીતો ગવા રે, માંડવડામાં મંગળ ગીતો ગવા રે, શુભ દિન આજે સુકાન કહેવા રે, શુભ દિન આજે સુકાન કહેવા રે, બીજું બીજું મંગળિયું માયાના વાઘા ઉતારી પિયરના પાનેતરની પ્રીત ફગાવી
ચોરીનો ચોથો ફેરો પૂરો થતાં જ આજે લાડકડીએ પરણેતરની ચૂંદડી માથે ઓઢી લીધી છે, સૌભાગ્યનું સિંદૂર સેંથીમાં ભરી લીધું છે, અને કાલ સુધી જે સાવ અજાણ્યું હતું એવા પરાયા કુળની કુળવધુ બની ચૂકી છે, દાંપત્ય જીવનમાં ડગ માંડી ચૂકી છે. દાંપત્ય જીવનના સુખની કલ્પના અતિ રોમાંચક હોય છે, પ્રિયતમના પ્રેમના ગૂંથેલા શમણા મધુર હોય છે. હૈયામાં લખ લખ કોળ લઈને સાસરે સિધાવતી દીકરી સંસારના સુખોથી અજાણ, છતાંય ભાતીગળ ભાવનાઓનો ખજાનો લઈને પતિ ગૃહે પ્રવેશ કરતી હોય છે. સાચી પ્રીતના પારખા જુએ ન હીર ને હેમ, બાંધ્યા રંધ્યા નવ રહે પાણી પવન ને પ્રેમ. પ્રેમ એટલે ત્યાગ, પ્રેમ એટલે સમર્પણ, પ્રેમ એટલે બલિદાન. નળ દમયંતીનો પ્રેમ, રામ સીતાનો પ્રેમ, દુષ્યંત શકુંતલાનો પ્રેમ, હરિશ્ચંદ્ર તારામતીનો પ્રેમ, દાંપત્ય જીવનના ઉત્કૃષ્ટ પ્રેમના કેટ કેટલા ઉદાહરણ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે ઝળકે છે. પણ અહીં આપણે એક અનોખા પ્રેમની વાત કરવી છે, એક પવિત્ર પ્રેમની વાત કરવી છે, રાધા અને કૃષ્ણના પ્રેમની વાત કરવી છે. જેમના દેહ જુદા હતા પણ આત્મા એક, ખોળિયા જુદા હતા પણ પ્રાણ એક. આજ સુધી હું રાધા હતી પણ શામ વિનાની રાધા, આજ સુધી હું રાધા હતી પણ શામ વિનાની રાધા, આજ સુધી હું શ્યામ હતો પણ રાધા વિના નો શ્યામ, હવે હું તું તું હું થઈ ગયા રાધે શ્યામ, થઈ ગયા રાધે શ્યામ. હું શ્યામ હતો પણ રાધા વિના નો શ્યામ, હવે હું તું તું હું થઈ ગયા રાધે શ્યામ, થઈ ગયા રાધે શ્યામ. આજ સુધી હું રાધા હતી પણ શ્યામ વિનાની રાધા. બેવજા તો નહીં
तू जो मिला धीरे धीरे से तेरा हुआ हौले हौले से तेरा हुआ रफ्तार रफ्तार तेरा हुआ तेरे बिन मैं बेनिशान धीरे धीरे से तेरा हुआ हौले हौले से तेरा हुआ रफ्तार रफ्तार तेरा समझो जरा समझो इशारा तेरा हूं मैं सारा का सारा जैसे मुझे तुमसे हुआ है ये प्यार ना होगा दोबारा दिल में तेरी जो जगह है उसकी कोई तवज्जो है तेरा हुआ हौल हौले से तेरा हुआ रफ्तार रफ्तार तेरा हुआ तेरे बिन मैं हूँ बेनिशान શેઠ શ્રી મિલન કુમાર સતીશભાઈ પાટલિયા સાલ
અખંડ સોભાઈ હતી માનસી બેન મિલન કુમાર માટલિયા કવર શેઠ શ્રી જયસુખલાલ ચુનીલાલ મહેતા સર અખંડ સોભાઈ હતી ચંદન બેન જયસુખલાભાઈ મહેતા કવર શેઠ શ્રી રાજેશભાઈ જયસુખભાઈ મહેતા સર અખંડ સોભાઈ હતી મીનાક્ષી બેન રાજેશભાઈ મહેતા કવર શેઠ શ્રી હિતેશભાઈ જયસુખભાઈ મહેતા સર અખંડ સોભાઈ હતી સપ્તા બેન હિતેશભાઈ મહેતા કવર અખંડ શેઠ શ્રી રશ્મિભાઈ માસુખલાલ મહેતા સર અખંડ સૌભાગ્યવતી જાગૃતિબેન રશ્મિભાઈ મહેતા કવર કુટુંબ પિરામણી કવર ચાંદીની થાળી એક ચાંદીની કંકાવટી એક ચાંદીની વાટકી એક મૂડીઓ ચૂંદડી લીલી અટલસ વેલણ ને ઢીચણી આ રીતે પુત્રની યાદી સાથે જડજો સોના સાંકળા મનડા વાળીને રહેજો સસરાનો સરડક ઘૂમટો સાસુને પાયે તે પડજો જેઠ દેખી ઝીણા બોલજો જેઠાણી વાદન વધજો નાનો દેરીડો લાડકો એના હસણા ખમજો નાની નણંદ જાશે સાસરે તેના માથડા ગૂંથજો માથા ગૂંથી
સેંથા પૂરજો, પછી સાસરે વળાવજો.
હવે મમતાની વેલ બાંધવાની. તારા વિનાના આ સુમસામ ઓરડા માં તારી સ્મૃતિને વાંચવાની. એ કણીએ લીપેલી એ ભીત્યું ઉપર હવે મમતાની વેલ બાંધવાની. તારા વિનાના આ સુમસામ ઓરડામાં તારી સ્મૃતિને વાંચવાની. કેમ કરી રોકો મારા આંસુઓની પારથી તારા સિંધુ